विद्यार्थी मित्रों आजना ऑनलाइन प्रोग्राम में आपनु हार्दिक स्वागत है। धोरण 12 साइंस प्रकरण 2 संबंध ने विधेय संबंध नी बात थी गई, विधेय नी व्याख्या, एक एक विधेय नी पण बात थी। आजनो आपणो मुद्दो छे व्याप्त विधेय कोने कहेवाय। व्याप्त विधेय माटे तो व्याप्त विधेय कोने कहेवाय, सौ प्रथम आपणे एनी व्याख्या समझशुं के व्याख्या गुणधर्मनी रीते व्याप्त विधेय समझवू होय तो केवी रीते समझाय। तो सौ प्रथम आपणने एक विधेय आपेलू छे एफ, फ्रॉम ए टू बी, एटले ए थी बी उपरनू विधेय छे। हवे व्याप्त विधेय साबित करवा माटे सौ प्रथम आपणे आकૃતિની મદદથી સમજીએ। માની લ્યો કે એફ વન વિધેય એ થી બી આપેલું છે, ગણ એ છે એ વિધેય એફનો પ્રદેશ છે, બી છે એ સહપ્રદેશ છે। અહીંયા ગણ એ એટલે કે વિધેય એફ વનના પ્રદેશને યાદીની રીતે લખેલો છે, યાદીની રીતે એના સભ્યો લખી નાખ્યા છે 1 2 3 4। આ રીતે આપણને એક વિધેય આપેલું છે। આપણો પ્રશ્ન એ છે કે આ વિધેયને વ્યાપ્ત ક્યારે કહેવાય? તો એક એક વિધેય સમજવા માટે આપણે પ્રદેશના ઘટકોથી શરૂઆત કરતા હતા। વ્યાપ્ત વિધેય સમજવા માટે આપણે વિધેયના સહપ્રદેશમાં જે ઘટકો આવેલા છે એના વિશે અભ્યાસ કરશું। તો અહીંયા જો એફ વન વિધેય છે, એકનું પ્રતિબિંબ એ છે, બેનું પ્રતિબિંબ બી છે, ત્રણનું પ્રતિબિંબ પણ બી છે, ચારનું પ્રતિબિંબ પણ બી છે। તો આ વિધેયને વ્યાપ્ત કહેવાય કે નહીં? તો અહીંયા જો સહપ્રદેશના બધા જ ઘટક, વ્યાપ્ત વિધેય થવા માટે સહપ્રદેશના બધા જ ઘટકો ઉપર જો પ્રતિબિંબ પડતું હોય એવા વિધેયને જ આપણે વ્યાપ્ત વિધેય કહીએ છીએ। તો અહીંયા સહપ્રદેશના ઘટક સી ઉપર પ્રદેશના કોઈ ઘટકનું પ્રતિબિંબ પડતું નથી, તો આ વિધેય છે એ વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહી શકીએ નહીં। બીજી રીતે કહી વિચારીએ કે વિધેય એફનો વિસ્તાર, વિસ્તાર એટલે એફ વન દ્વારા મળતા પ્રતિબિંબનો ગણ, તો આનો વિસ્તાર છે, એ વિસ્તારની અંદર ફક્ત એ અને બી ઘટક જ આવશે, એની અંદર સી ઘટકનો સમાવેશ થશે નહીં। તો બીજી રીતે પણ કહી શકીએ કે વિધેય એફનો વિસ્તાર છે એ આખે આખા સહપ્રદેશ જેટલો થતો નથી, એટલા માટે આ કારણથી એફ છે એ વ્યાપ્ત વિધેય નથી। ટૂંકમાં વ્યાપ્ત વિધેય થવા માટે સહપ્રદેશના બધા જ ઘટકો ઉપર કોઈના કોઈ ઘટકનું પ્રતિબિંબ, પ્રદેશના ઘટકનું પ્રતિબિંબ એની ઉપર પડવું જ જોઈએ, તો જ વિધેય છે એ વ્યાપ્ત બને। આપણા આ ઉદાહરણની અંદર, આપણી આ આકૃતિની અંદર ઘટક સી ઉપર પ્રદેશના એક પણ ઘટકનું પ્રતિબિંબ પડતું નથી, એટલા માટે એફ વન વિધેય છે એ વ્યાપ્ત વિધેય નથી, એવું આપણે કહી શકીએ। બીજી રીતે કેવું હોય તો વિધેય એફ વનનો વિસ્તાર, વિસ્તાર એટલે જો આ ક્રમયુક્ત જોડ જ છે, આના ઘટક પ્રથમ સ્થાને આવે છે, આના ઘટક બીજા સ્થાને આવે છે, વિસ્તાર મેળવવા માટે આપણે ક્રમયુક્ત જોડમાં બીજા સ્થાને આવતા બધા જ ઘટકોને ગણમાં લખીને આપણે વિસ્તાર મેળવી છીએ। તો વિસ્તારની અંદર તો ફક્ત એ અને બી જ ઘટકો આવે છે, ટૂંકમાં વિધેય એફ વનનો વિસ્તાર છે એ આખે આખો સહપ્રદેશ થતો નથી, એટલા માટે વિધેય એફ વનને આપણે વ્યાપ્ત વિધેય છે એવું કહી શકીએ નહીં। બીજી આકૃતિ જોઈ, એમાં આપણે વિધેયનું નામ આપ્યું છે એફ ટુ। વિધેય ગણ એ છે, તો આ ગણ એ છે એ વિધેયનો પ્રદેશ છે, ગણ બી છે એ વિધેયનો સહપ્રદેશ છે। સૌ પ્રથમ વિચારીએ કે આ વિધેયને વ્યાપ્ત કહેવાય કે નહીં? તો પહેલો મુદ્દો એ આપણે ધ્યાન રાખવાનો કે સહપ્રદેશના બધા જ ઘટક ઉપર પ્રતિબિંબ પડે છે કે નહીં। તો સહપ્રદેશમાં ત્રણ ઘટક આપ્યા છે, એ બી અને સી, તો અહીંયા એ ઉપર પણ પ્રતિબિંબ પડે છે, ઘટક બી ઉપર પણ પ્રતિબિંબ પડે છે, ઘટક સી ઉપર પણ પ્રતિબિંબ પડે છે। ટૂંકમાં સહપ્રદેશનો કોઈ ઘટક પ્રતિબિંબિત થયા વગરનો રહેતો નથી। બીજી ભાષામાં કહીએ તો વિધેય એફનો વિસ્તાર છે
વિસ્તારની અંદર એ બી અને સી ઘટકો આવે છે. ટૂંકમાં આપણને વિસ્તાર છે એ આખે આખો સહપ્રદેશ મળે છે. એટલા માટે આકૃતિ આ બેની અંદર જે વિધેય દર્શાવ્યું છે એ વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. એવી જ રીતે આકૃતિ ત્રણ જોઈએ તો આકૃતિ ત્રણમાં આ યાદીની રીતે જ પ્રદેશના સભ્યો લખ્યા છે. સહપ્રદેશના સભ્યો પણ આપણે યાદીની રીતે જ લખ્યા છે. તો પ્રદેશની અંદર ત્રણ ઘટક છે, એક, બે અને ત્રણ. સહપ્રદેશની અંદર પાંચ ઘટક આપ્યા છે. તો આ પાંચે પાંચ ઘટકો જોવો તો અહીંયા ડી અને ઈ ઉપર, ઘટક ડી અને ઈ ઉપર પ્રદેશના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ પડતું નથી. તો એટલા માટે આનો જે વિસ્તાર બનશે તો વિસ્તારમાં ફક્ત ત્રણ જ ઘટક આવશે, એ, બી અને સી. તો એ વિસ્તાર છે એ આખે આખો સહપ્રદેશ જેટલો થતો નથી. તો આપણે કહી શકીએ કે આપણી આકૃતિમાં જે વિધેય આપ્યું છે એ વિધેય વ્યાપ્ત વિધેય નથી. તો આ રીતે આપણે વ્યાપ્ત વિધેયને આકૃતિની મદદથી સમજ્યા. હવે એને ગુણધર્મ શરતોના સ્વરૂપમાં સમજીએ. તો હવે આપણે આકૃતિ ભૂલી જાય, આ રીતે એક વિધેય લઈએ કે એફ એ ટુ બી વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય સાબિત કરવા માટે તમારે સહપ્રદેશના જ ઘટકો પ્રતિબિંબ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. તો પ્રત્યેક વાય, વાય બિલોંગ્સ ટુ બી માટે, બી એટલે આપણે સહપ્રદેશ લીધો છે, જો આ સહપ્રદેશ માટે કોઈક ઘટક એક્સ એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ એટલે કે પ્રદેશ, એટલે પ્રદેશના કોઈ પ્રદેશમાંથી કોઈ એક ઘટક આપણે એક્સ મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય, તો એફને એથી બી ઉપરનું વ્યાપ્ત વિધેય કહે છે. જો આને થોડું આકૃતિથી સમજી લઈએ, માની લો કે ગુણધર્મની રીતે આ ગણ આપ્યો છે, અહીંયા સભ્ય વ્યાપક રીતે આપણે એક્સ લઈ, આ ગણ બી છે, વિધેય એફ આપેલું છે. તો એક્સના પ્રતિબિંબને દર્શાવવા માટે આપણે એફ ઓફ એક્સ જેવા સંકેતનો ઉપયોગ કરીએ છીએ. એફ ઓફ એક્સ એટલે એક્સનું પ્રતિબિંબ, અને એક્સના પ્રતિબિંબને જો આપણે વાય તરીકે દર્શાવીએ, એટલે આ એક્સ ઘટક છે સહપ્રદેશનો, આ વાય ઘટક છે. તો આપણે વ્યાખ્યામાં એમ લખ્યું કે સહપ્રદેશના બધા જ ઘટક વાય માટે, એટલે કે વાય બિલોંગ્સ ટુ બી માટે કોઈ એક ઘટક એક્સ, તો આના માટે કોઈ એક ઘટક એક્સ પ્રદેશમાંથી મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય, ટૂંકમાં એક્સનું પ્રતિબિંબ વાય થાય, તો એફને એથી બી ઉપરનું વ્યાપ્ત વિધેય કહે છે. તો વ્યાપ્ત વિધેયની આ વ્યાખ્યા થઈ. બીજી રીતે કહે કે વિધેય એફનો વિસ્તાર, વિસ્તાર એટલે આર એફ, રેન્જ કહેવાય વિસ્તારને, એને સંકેતમાં રેન્જ એટલે આર વડે દર્શાવે છે. અને વિધેય એફ છે એટલે વિધેયના વિસ્તારને આપણે આર એફ વડે બતાવીએ છીએ કે જો વિધેય એફનો વિસ્તાર આર એફ બરાબર બી, બી એટલે ટૂંકમાં સહપ્રદેશ જેટલો થાય, તો એફને વ્યાપ્ત વિધેય કહે છે. ટૂંકમાં સહપ્રદેશના બધા જ ઘટકો ઉપર પ્રતિબિંબ પડે, આપણી સાદી ભાષામાં સમજીએ તો એવા વિધેયને જ આપણે વ્યાપ્ત વિધેય કહીએ છીએ. જો અગાઉ આપણે એક એકની વાત થઈ ગઈ તો અહીંયા જો જુદા જુદા ઘટકોના પ્રતિબિંબ જુદા જુદા નથી, આ ત્રણ ઘટકોના એક પ્રતિબિંબ સરખું છે. આ વિધેય એક એક ન કહેવાય, આ વિધેય પણ એક એક ન કહેવાય, આ બે જુદા જુદા ઘટકોના પ્રતિબિંબ આની ઉપર પડે છે. આ વિધેયને તમે એક એક વિધેય કહી શકો, પણ આને વ્યાપ્ત વિધેય ન કહેવાય. એટલે હવે તમને પરીક્ષામાં સ્વાધ્યાયના જે પ્રશ્નો હશે એમાં એવા પ્રશ્ન અપાય છે કે આવું કોઈ વિધેય આપ્યું હશે, એફએક્સની કિંમત આપી હશે, એટલે કે એફએક્સની કિંમત આપી હશે એટલે કે તમને વાયની કિંમત આપી હશે, તમને એમ કહેશે કે આ વિધેય એક એક છે કે નહીં એ ચકાસો. તો તો આપણે એને શરતોના આધારે ચકાસવાનું છે કે આ વિધેય એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. તો આ રીતે આપણે વ્યાપ્ત વિધેયને આપણા સ્વાધ્યાયના પ્રશ્નોમાં જે બતાવવાનું થશે કે વિધેય વ્યાપ્ત છે કે નહીં, તો આપણે આ શરતનો, આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે બતાવશું કે આપેલું વિધેય એફ છે એ વ્યાપ્ત વિધેય છે કે નહીં.